મહિલા સશક્તિકરણ માટે સેમિનાર આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું રોજ પોરબંદર શહેરના જૂના જલારામ મંદિર સામે શીતલા ચોક પાસે એક મહિલા સશક્તિકરણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એનઓએલએમ યોજના એસ યોજના અંગેની માહિતી પોરબંદર છાયા નગરપાલિકા સમાજ સંગઠન વિભાગના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા સખી મંડળ કેમ બનાવવા કેમ્પ ચલાવવા યોજનાને લાભ લેવાની પાત્રતા કેટલા પ્રકારની લોન મળે વગેરેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ સાથે એસીબીઆઈ લીડ બેંક પોરબંદરના ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સિલર શ્રી દિનેશભાઈ વિસાવાડિયા દ્વારા જનધન ખાતા રૂપિયે કાર્ડ સુકન્યા સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના સ્વસહાય ગ્રુપ માટેની યોજના અકસ્માત વીમા યોજના મુદ્રા લોન વગેરે બાબતોની વિગતથી માહિતી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન વિનેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું તેમણે બહેનોને સરકારી વિવિધ યોજનાઓનો લાભ લઈ નાના વ્યવસાય અથવા ગૃહ ઉદ્યોગના માધ્યમથી પગભર થઈ આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો અશ્વિનભાઈ મોતી દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની અન્ય યોજનાની વિગતથી માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ભાજપના મહિલા અગ્રણીઓ પૂર્વ કાઉન્સિલર લીલાબેન મોતી વિશેષ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા તથા મીનલબેન બલભદ્ર અને મિનિષાબેન જોશી તરફથી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમ લાલજીભાઈ ગોસિયા દીપેનભાઈ ગોહિલ પ્રતાપભાઈ સેરાજી અશ્વિનભાઈ ગોહિલ ધર્મેશભાઈ ગોહિલ લલિતાબેન લોઢારી નિમુકબેન કોટિયા ભાનુબેન ગોસિયા લક્ષ્મીબેન મકવાણા વગેરેનું આયોજન અને જેમાંથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું બાય ભોલાભાઈ ખૂટી સાથે ધીરુભાઈ નિમાવત પોરબંદર સ્પીડ ન્યૂઝ સેવન્ટીન